તો જે આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે અને એના માટે તમારે પાવર મેળવવાનો છે. એટલે પહેલા તો તમને પાવરનું સમીકરણ યાદ હોવું જોઈએ અને આ પાવરનું સમીકરણ ચેપ્ટર નંબર 7 એસી પ્રવાહ ચેપ્ટરમાંથી છે વિદ્યાર્થી મિત્રો. તો એ સમીકરણ કંઈક આવું હતું, યાદ કરો. P બરાબર VRMS IRMS into cos delta है के नहीं? अने delta अटले तमें कड़ा तफावत एवं consider करता हो. जो मात्र R मात्र L अने मात्र C हूँ तमने साथे साथे आना जेवा बीजा केवा question पूछी सका ये पन कहतो जाएस, logic पन clear करावतो जाएस, जेथी बीजा extra question आवे तो आपने वांधो आवे नहीं, right? Okay, चलो. तो मात्र R होई ने, तो तमने खबर जेना माटे delta केटला आसे 0. આ બંને માટે તમે ડેલ્ટાની કિંમત છે, આપણે દિશામાં જતા નથી, ફક્ત કિંમતની વાત કરીએ તો બંને ડેલ્ટા જે છે બંનેમાં પાઈ બાય 2 છે, કે પ્રવાહ અને વોલ્ટેજ છે એ વચ્ચેનો કડા તફાવત પાઈ બાય 2 હોય. કોઈકની અંદર આગળ વોલ્ટેજ હોય છે, કોઈકમાં પાછળ હોય છે, તમને આઈડિયા છે. પરંતુ અત્યારે એટલું ઇમ્પોર્ટન્ટ છે, માત્ર કેપેસિટર છે તો એની અંદર ડેલ્ટા વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? પાઈ બાય 2. વોટએવર VRMS જે હોય, IRMS જે હોય, પણ તમને અહીંયા જ ખબર પડી જાય છે કે cos pi by 2 બરાબર. તો આ cos pi by 2 ની કિંમત, અને બીજી વાત, ઘણા વિદ્યાર્થી મિત્રોને છે ને ઉતાવળમાં મિસ્ટેક થાય છે, કેમાં કે cos pi by 2 0 1 એવું થઈ જાય હે ને, તો એના માટે જસ્ટ આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખો, કોઈ દિવસ અટકશો નહીં. sin 0 0 બીજું કંઈ યાદ જ નથી રાખવાનું. sin 0 શું થાય? 0, ધેટ્સ ઇટ, વેરી ગુડ. તો પછી sin 0 0 થતા હોય તો sin pi by 2 ને ફરજિયાત, વેરી ગુડ, એક જ થવું પડે. આનાથી રિવર્સ cos ચાલશે, જો sin 0 0 થતા હોય તો cos 0 ને 1 જ થવું પડે, અને cos 0 1 થાતા હોય વિદ્યાર્થી મિત્રો તો cos pi by 2 ને 0 થવું પડે, વેરી ગુડ. ચલો, તો આ cos pi by 2 0 થાશે તો 0 into anything, હવે આની સાથે તમે કોઈ પણનો ગુણાકાર કરો, આન્સર તમને કેટલો મળવાનો છે? 0 જ મળવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આની અંદર પણ ભૂલ ન થાય. તો ઓપ્શન નંબર D ઇઝ ધ કરેક્ટ આન્સર.